સુરતના ઝાંપા બજાર દેવડી પાછળ આવેલા નૂરપુરાના બેઝમેન્ટમાં આવેલા હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતા વીસથી વધુ મહિલાઓ બેભાન થઈ જતા મોડી રાત્રે અફરાતફરી મચી ગઈ હતી વોરા સમાજના રાત્રિ ભોજન માટે એસી હોલમાં નોનવેજ સિઝલર આરોગવા આવેલી વીસથી ત્રીસ મહિલાઓ એક પછી એક પડવા લાગતા ટાવર રોડની બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો જોકે આ ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું હતું

ગતરોજ બેઝમેન્ટના ભાગે ભોજન સમારંભનું આયોજન કરાયું હતું જે દરમિયાન ઘટના બની હતી મનપાના ફાયર વિભાગ દ્વારા પણ અગાઉ આ બેઝમેન્ટને નોટિસ અપાઈ હતી અને નૂરપુરામાં આવેલી ઇમારતના બેઝમેન્ટમાં બિલ્ડરે ગેરકાયદે એસી હોલ બનાવી દઈ ભાડે આપવાનું શરૂ કર્યું છે આજે દાઉદી વોરા સમાજની મહિલાઓ માટે મીઠી સિતાબીના જમણમાં નોનવેજ સિઝલર પીરસવામાં આવ્યું હતું અહીં હોલમાં એક એક ટનના ચારથી પાંચ એસી હોવા સાથે સિઝલરનો ધુમાડો ગેરકાયદે બેઝમેન્ટના હોલમાં ફરી વળતા ઓક્સિજન લેવલ ઘટી જવાને લીધે વીસથી વધુ મહિલાઓ ભોજન દરમિયાન ચક્કર ખાઈ બેભાન થઈ જતાં નાજભાગ મચી જવા પામી હતી એકસો આઠ બોલાવાને બદલે મૈધરપુરા ટાવર રોડ પાસેની બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સ મોકલી બેભાન મહિલાઓને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી છ મહિલાઓને તાત્કાલિક સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે અને કેટલીક મહિલાઓ હોલની અંદર તો કેટલીક મહિલાઓ હોલની બહાર ચક્કર ખાઈને બેભાન થઈ ગઈ હતી સફોકેશન અને ઓક્સિજન લેવલ ઓછું થઈ જતા મહિલાઓ સાથે ઘટના બની હોવાનું બુરહાની હોસ્પિટલના તબીબોએ પરિવાર સભ્યોને જણાવ્યું હતું નવાઈની વાત એ છે કે આવી ગંભીર ઘટના બની છતાં મહિલાઓ માટે રાત્રિ ભોજનનું આયોજન કરનારા આયોજકોએ પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરી ન હતી હોસ્પિટલમાં વીસ મહિલાને સારવાર આપવામાં આવી રહી છે અને વીસ મહિલાને પ્રાથમિક સારવાર પછી રજા આપવામાં આવી છે